મતદાન અને મતગણતરી પહેલા જ ભાવનગર બોટાદ વિસ્તારના કોંગ્રેસ અને આપના કાર્યકરોમાં ઉત્સાહ છવાઈ ગયો છે. કલેક્ટર કચેરી બહાર ઉમેશ મકવાણાના સમર્થનમાં અને ભાજપ વિરુદ્ધ નારેબાજી થઈ. ભાજપ દ્વારા આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મમાં અલગ અલગ 6 વાંધા ઉઠાવ્યા. ઉમેશ મકવાણાએ એક દિવસનો સમય માંગી સવારે વાંધા સામે પોતાનો પક્ષ રજૂ કર્યો, જેમાં ભાજપના વાંધા ટકી શક્યા નહીં અને અંતે ઉમેશ મકવાણાનું ફોર્મ માન્ય રખાયું. ફોર્મ રદ થવાની અણી પર આવ્યા બાદ માન્ય રહેતા કાર્યકરોમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો. આજે કલેક્ટર ખાતે મારા ફોર્મમાં જે નિમુબેન બાંભણિયાના પ્રતિનિધિ દ્વારા ઉત્પલ દવે દ્વારા જે લેખિત વાંધો ઉપાડવામાં આવ્યો હતો, તેમાં આજે મેં મારી લીગલ ટીમ સાથે એ વાંધાનો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો માન્ય ચૂંટણી અધિકારી ઓબ્ઝર્વર પાસે, અને મારા વકીલ શ્રી દ્વારા એનો દલીલ પણ કરવામાં આવી હતી. અને હિતેશભાઈએ ખૂબ સારી દલીલ કરી, અમારા કોંગ્રેસના શહેર અધ્યક્ષ છે, અને એ દલીલના આધારે આજે માન્ય ચૂંટણી અધિકારી માન્ય કલેક્ટર ઓબ્ઝર્વર સાહેબે આજે મારું જે ફોર્મ રદ કરવાના જે વાંધા આપવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબેન બાંભણિયા દ્વારા, તે વાંધા માન્ય રાખવામાં આવ્યા નથી અને આજે મારું જે ફોર્મ જે છે એ સ્વીકારવામાં આવ્યું છે વિધિવત. એ બદલ હું વહીવટી જિલ્લા તંત્રનો આભાર માનું છું, સાથોસાથ મારા કોંગ્રેસના સાથી તમામ કાર્યકર્તાનો આભાર માનું છું, સાથોસાથ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો આભાર માનું છું. અને આ જીત જે છે એ મારી ભાવનગરની જનતાની થઈ છે, મારી બોટાદની જનતાની જીત થઈ છે. કુલ 6 વાંધાઓ રજૂ કરવામાં આવેલા, 4 વાંધા ભારતીય જનતા પક્ષના ઉમેદવારે કુલ 4 વાંધા લેખિતમાં લીધેલા અને 2 વાંધાઓ મૌખિક રીતે આપેલા. મુખ્યત્વે વાંધા એવા હતા કે ઉમેશભાઈએ 2018-19માં જે રિટર્ન ભરેલું અને એ રિટર્નના આધારે લોકસભામાં જે ફોર્મ ભર્યું એ ફોર્મમાં તેમની આવક દર્શાવી હતી એ કરતાં અલગ આવક હતી, જે બાબતે ખુલાસો કરવામાં આવ્યો કે લોકસભામાં જે આવક હતી અને અહીંયા રજૂ કરેલી આવક બંને એક જ છે. માત્ર એનું ઇન્ટરપ્રિટેશન ભારતીય જનતા પક્ષ ગલત રીતે કરતું હતું અને નેટ આવક અને ગ્રોસ ઇન્કમ એ બેને અલગ અલગ કરી અને અહીંયા અધિકારીશ્રીને ગેરમાર્ગે દોરવા જઈ રહ્યા હતા. આ સિવાયના વાંધા એમની એજ્યુકેશનની ડિગ્રી બાબતે હતા, તે બાબતે પણ ખુલાસો કરી આપ્યો છે કે એજ્યુકેશનમાં હંમેશા હાઇએસ્ટ ડિગ્રી આપવાની હોય, 10મા ધોરણની 12મા ધોરણની ડિગ્રી આપવાની જરૂર નથી. કારણ કે માણસ ગ્રેજ્યુએટ થાય તો નક્કી જ હોય કે 12મી પાસ થઈ જ ગયો હોય અને એને કારણે કાંઈ આવા નોમિનેશન પેપર્સ રદ ન થાય. સવાલ હતો કે જે વાંધાઓ લીધેલા એ ફોર્મ સાથે જે સોગંદનામું આપેલું એ સોગંદનામાની વિગતોને મિસઇન્ટરપ્રિટ કરી અને વાંધા લીધેલા, જ્યારે કે કાયદા મુજબ ફોર્મમાં જ વાંધા હોય તો જ એનો રદ થઈ શકે. અને નામદાર કલેક્ટર સાહેબે, મહેરબાન કલેક્ટર સાહેબે, મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીએ જે ગાઈડલાઈન આપી છે તે ગાઈડલાઈન મુજબ અત્યારે મૌખિક રીતે ફોર્મ મંજૂર કરી આપ્યું છે અને લેખિત ઓર્ડર બપોરે કલાકમાં આપી દેશે.